नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ને 5 વાગ્યાના મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન. અમિત શાહે કર્યા ગુજરાત પોલીસના વખાણ. ગુજરાત પોલીસના ઓપરેશન ડ્રગ્સના તેમણે વખાણ કર્યા છે. મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રીના પણ વખાણ કર્યા. ડ્રગ્સ સામે અભિયાન ચલાવી ગુજરાતે દેશને રસ્તો બતાવ્યો. તો નાર્કોટિક્સ પકડવામાં ગુજરાત નંબર 1 છે તેવું પણ અમિત શાહ દ્વારા કહેવામાં આવ્યું. कंट्रोल ब्यूरो ना माध्यम थी बधी राज्य नी पोलीसों ने साथे जोड़ी नार्कोटिक्स नी सामे एक अभियान चालू कर मु हर्ष भाई अने भूपेंद्र भाई ना अभिनंदन आपवा मांगू छु. नार्कोटिक्स पकड़वामां समग्र देश नी अंदर गुजरात नंबर 1 छे. नंबर 1 छे न केवल गुजरात ना युवानो, गुजरात ना दरिया पर थी लंका जतु नार्कोटिक्स ने पण આ ગુજરાત પોલીસે પકડી, આપણી એટીએસે પકડી છે અને એના પરિણામ સ્વરૂપે આ નાર્કોટિક્સની સામેની લડાઈ નવે પૂરા દેશભરની અંદર ગુજરાતે એક રસ્તો બતાવ્યો. એઆઈએમઆઈએમના રાષ્ટ્રીય પ્રમુખ ઓવેસીનું પોરબંદરમાં નિવેદન. વિધાનસભાની ચૂંટણીને લઈને બોલ્યા ઓવેસી. એઆઈએમઆઈએમના ઉમેદવારો લડશે વિધાનસભાની ચૂંટણી. ચૂંટણી જેમ જેમ નજીક આવશે તેમ તેમ રણનીતિ નક્કી થશે. ओबीसी मांगरोड में जाहिर सभा ने करशे संबोधन. तैयारी कर रहे हैं संगठन. साबिर भाई जो हमारे अध्यक्ष हैं उन्होंने काफी मजबूत किया है, अच्छी टीम खड़ा की है, तो ये उसकी कोशिश चल रही है. सर कितने सीटों पे लड़ेंगे हम चुनाव? अभी ये तो जल्दी होगा बताना, मगर लड़ेंगे जरूर. उसका नंबर क्या होगा वो चुनाव के करीब साबिर भाई साहब बताएंगे आपको. पंचमहाल दाहोद अने महिसागर जिलाना दूध उत्पादकों माटे मोटी जाहेरात. पंचमहाल डेरी द्वारा दूधना फेटना भाव में 30 रुपयानो वधारो करायो. प्रति किलो फेटे भाव 730 रुपयाथी वधारीने 760 रुपया कराया. तो नवो भाव वधारो पहली जून थी लागू पड़शे. त्रण जिल्लानी 2.5 लाख थी वधु दूध उत्पादकों ने थशे फायदो. तो अरवली जिलाना भिलोड़ा तालुकामां आवेला जनाली गामना ग्रामजनोए गाममां आरोग्य केन्द्र बनावानी मांगणीने लईने अचोक्कस मुद्दत माटे भूख हड़ताल चालू करी छे. साथे जो मांग नहीं संतोषाय तो आगामी विधानसभानी चूंटणी बहिष्कारनी चीमकी पण उच्चारी छे. आजादीना वर्षो वीतवा छतां पण ग्रामजनो आज दिन सुधी गाममां सारू प्राथमिक आरोग्य केन्द्र मेळवी शक्या नथी, जेथी ना छूटके ग्रामजनोए आरोग्य केन्द्र माटे गांधी चिंधिया मार्गे चालीने भूख हड़तालनो आश्रय लीधो छे. खास करीने आ गाममां 2000 वस्ती वसवाट करे छे, ज्यारे आ गामनी आसपासमां वधु 10 गामो आवेला छे. त्यारे आ विस्तारना लोको गाममां सारा प्राथमिक आरोग्य केन्द्र नहीं होवाने कारणे हालाकी भोगवी रह्या छे. 2015 માં સાબરકાંઠા જિલ્લામાંથી અરવલ્લી જિલ્લો બન્યો ત્યારે આ છેવાડાના અને પછાત એવા જનાલી ગામમાં માન્ય સરકારશ્રીએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ફાળવ્યું અને 20-2-2015 જનાલી ગ્રુપ ગામ પંચાયતમાં આ દવાખાનું નવીન દવાખાનું ફાળવેલું અને એ દવાખાનાનું આજ દિન સુધી એમ કે બોધકામ થયું નથી, જેના માટે અમે ભૂખ હડતાલ પર ઉતરેલા છીએ. હાલમાં જર્જરિત મકાનના ભાડાના મકાનમાં ચાલે છે અને જે મકાન પડી જાય એ હાલતમાં પણ છે અને હવે જો મકાન નહીં બનાવવામાં આવે તો આ મકાન પણ પડી જશે અને અમારે જે ગામ લોકોને દૂર દૂર સુધી દવાખાને જવું પડશે. આ કોરોનાના હિસાબમાં પણ ઘણી જગ્યાએ તકલીફ પડી છે. હાલમાં પણ જે ટેસ્ટિંગ વિભાગનું મશીનરી પણ આવીને પડી રહેલી છે પણ જો ટેસ્ટિંગ મકાનના અભાવના હિસાબે ટેસ્ટિંગની મશીનરી પણ દૂર ખાય છે, જેથી કરીને મકાનનું કામ સત્વરે ચાલુ થાય. તો અમિત શાહ નારણપુરા પહોંચ્યા છે. જેવી રીતે તેઓ ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેઓ નારણપુરા પહોંચ્યા છે, જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત છે અને તેમને પુષ્પ આપીને તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે, જેના માટે જે તમામ લોકો છે તે પણ ઉપસ્થિત છે અને મુખ્યમંત્રી પણ અમિત શાહ સાથે જોવા મળી રહ્યા છે. તમામ લોકો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે, જેના લાઇવ દ્રશ્યો અત્યારે આપ નિહાળી રહ્યા છો. અમિત શાહનો જે ગુજરાત પ્રવાસ છે, વિવિધ કાર્યક્રમોમાં આજે પણ તેમણે હાજરી આપી હતી અને હવે તેઓ નારણપુરા ખાતે પહોંચ્યા છે.
જ્યાંના લાઈવ દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। તેમના સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી હતી અને તમામ લોકો દ્વારા તેમનો આવકાર કરવામાં આવ્યો, પુષ્પ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રીને પણ તિલક લગાવીને તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। તો હવે અમિત શાહને પણ તિલક લગાવવામાં આવી રહ્યું છે। તેમની સાથે અન્ય પણ જે તમામ લોકો છે તે ઉપસ્થિત છે, અન્ય દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત છે, કાર્યકરો પણ ઉપસ્થિત છે। આજે પણ અમિત શાહ દ્વારા વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવામાં આવી હતી। નારણપુરામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનવાનો છે, જે 1000 થી 1200 કરોડની જમીન તેના માટે ખાસ આપવામાં આવશે, જેનું ખાતમુહૂર્ત કરવા માટે તેઓ પહોંચ્યા છે। શહેર સ્પોર્ટ્સ સિટી તરફ આગળ વધી રહ્યો છે અને કહી શકાય કે એક વિકાસની વધુ એક દસ્તક। અમિત શાહના હસ્તે કોમ્પ્લેક્સનું ભૂમિપૂજન થશે, જેની પણ તમામ તૈયારીઓ કરવામાં આવી છે અને હવે ભૂમિપૂજનની શરૂઆત કરવામાં આવશે। અમિત શાહ ખાતમુહૂર્ત કરવા માટે અહીં પહોંચ્યા છે, જેના લાઈવ દ્રશ્યો આપ અત્યારે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। 631 કરોડના ખર્ચે આ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવ્યો છે। 1000 થી 1200 કરોડની જે જમીન છે તે આના માટે ફાળવવામાં આવી છે। કહી શકાય કે રમત ગમત ક્ષેત્રમાં જેવી રીતે વધુ વિકાસ કરવાની વાત થઈ હતી અને તે વિકાસના ભાગરૂપે ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું। અને આ આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે, એટલે કે જે આંતરરાષ્ટ્રીય મેચ છે તે પણ અહીં રમી શકાશે। ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કર રહે હૈં, ભૂમિ પૂજન કી વિધિ સંપન્ન કરતે હુએ માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય એવં માનનીય કેન્દ્રીય ખેલ મંત્રી શ્રી અનુરાગ ઠાકુરજી ભી ઇસ ભૂમિ પૂજન કી વિધિ મેં સંમિલિત હો રહે હૈં। હમ જોરદાર તાલીઓ સે ઇન મહાનુભાવો કા ગુજરાત કે ઇસ ધરતી પર સહ સ્પોર્ટ સંકુલ કા નિર્માણ હોને વાલા હૈ, જિસકા શિલાન્યાસ આજ કેન્દ્રીય ગૃહ એવં સહકારિતા મંત્રી કેકર કમલો દ્વારા હુઆ। ઇસ બાર ટોક્યો ઓલિમ્પિક્સ મેં ભી ભારત કા પ્રદર્શન બહોત હી અચ્છા રહા હૈ ઓર આને વાલે સમય મેં ભારત એસે હી ઉચ્ચ કક્ષા કે ખિલાડી તૈયાર કર સકે ઇસ દિશા મેં એક અહેમ કદમ અહેમ ભૂમિકા નિભાયેગા યે સ્પોર્ટ્સ સંકુલ જો બનકર આયેગા ઓર ઇસકી પટ્ટિકા કા અનાવરણ અબ માનનીય કેન્દ્રીય મંત્રી કે કર કમલો દ્વારા હો રહા હૈ। બહોત બહોત તાલીઓ સે હમ અભિનંદન કરતે હૈ। इस पट्टिका का अनावरण कर महानुभावगण मंच की ओर पधार रहे हैं। ये संकुल જો નિર્માણ હોને વાલા હૈ જિસકી કઈ જાણકારી ભી ઇસ પરિસર મેં દી ગઈ હૈ ઓર આઈએ हम हृदय से स्वागत करें, भारत मां का जयघोष करके स्वागत करें माननीय केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री अमित शाह जी का आज के इस अवसर पर मंच पर
हम सादर अभिनंदन करते हैं, स्वागत करते हैं। मंच पर हम स्वागत करते हैं केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री अमित शाह जी का, साथ ही गुजरात के माननीय मुख्यमंत्री श्री भूपेंद्र पटेल जी का, केंद्रीय युवा मामले और खेल मंत्री श्री अनुराग सिंह ठाकुर जी का एवं राज्य मंत्री श्री निशित प्रमाणिक जी का हम मंच पर सादर स्वागत करते हैं। सभी महानुभावों का, गुजरात के माननीय मंत्री श्री हर्ष संघवी जी का, साथ ही हम स्वागत करते हैं सभी सांसद एवं विधायक का, विविध कमिटी के चेयरमैन श्री एवं सभी अधिकारी पदाधिकारी और प्रेस मीडिया के सभी प्रतिनिधियों का आज के इस अवसर पर मंच पर हम सहर्ष स्वागत करते हैं। नमस्कार। आज जब हमारे बीच अहमदाबाद में साहित्य स्थापत्य संस्कृति और संस्कारिता की अमूल्य और वर्णनातीत विरासत संजोकर जो खड़ा है, ऐसे अहमदाबाद में ये विशाल संकुल का निर्माण होने जा रहा है और हमारे बीच पधारे हैं केंद्रीय मंत्री श्री, तब हम सभी महानुभाव का स्वागत अभिनंदन कर हमारा भाव प्रदर्शित करेंगे। सादर अनुनय करते हैं गुजरात के माननीय मुख्यमंत्री श्री भूपेंद्र पटेल जी से, वे पुष्पगुच्छ से हमारे बीच पधारे माननीय गांधीनगर लोकसभा के सांसद एवं केंद्रीय गृह और सहकारिता मंत्री श्री का स्वागत करें। माननीय मेयर, माननीय स्टैंडिंग कमिटी चेयरमैन, डेप्यूटी साथ ही माननीय नेताश्री और दंडकश्री से अनुरोध है, आप श्री निशित प्रमाणिक माननीय राज्य मंत्री होम युवा मामलों और खेल भारत सरकार का अभिवादन करें। मेमेंटो अर्पण कर माननीय मंत्री जी का स्वागत हो रहा है। अहमदाबाद के माननीय मेयर श्री किरीट कुमार परमार जी का स्वागत करने के लिए अनुरोध करते हैं माननीय दंडक श्री से, पुष्पगुच्छ से आपका अभिवादन करें। साथ ही मंच पर विराजमान सभी महानुभाव गण का हम हृदय से स्वागत करते हैं। देवियों और सज्जनों, दीप ज्योत शुद्धता और दिव्यता की प्रतीक है, नई ऊर्जा और चेतना की संचारक है। दीप ज्योत प्रज्वलित कर अवसर को प्रकाशित करने के लिए सादर अनुरोध करते हैं माननीय मंत्री श्री अमित शाह जी एवं सभी महानुभाव गण से। शुभम करोतु कल्याणम आरोग्यम धन संपदः शत्रुबुद्धि विनाशाय दीप ज्योतिर नमोस्तुते। दीप ज्योत जो कि उज्ज्वलता की प्रतीक है,
सकारात्मकता की संचारक है। आज के भारत के युवा खेल जगत में उत्कृष्ट शिखर पार कर राष्ट्र गौरव को उजागर करें, इसी कामना के साथ दीप ज्योत को नमन करते हैं। आज का हमारा अहमदाबाद नगर, जो कि अपने वैभव को संभाल कर उसका गौरव कर विकास। गुजरात ना लोगों ने देश भर में ने दुनिया भर में लोग फाफड़ा जलेबी खाता लोगों गने छे। गुजरात ना लोगों ने मात्र उद्योग जोड़े जोड़ायेला लोगों गने छे। आज 2022 में जे प्रकारे आदरणीय मोदी साहेबे रमत गमत क्षेत्र में गुजरात नी अंदर एक नवी ऊंचाई आपी, तेनाथी आपणे पेरालिम्पिक में आपणी भावीनाबेन पटेल जेवाए भी मेडल जीतीने भारत ने गौरव अपाव्यु छे, ए गुजरात नी रमत गमत नी नवी नीति नु एक रिजल्ट छे। आजे आदरणीय अमित भाई शाह साहेब गुजरात ना युवाओनो रमत गमत क्षेत्रे जे लोको पोतानी कारकिर्दी आ क्षेत्र में बनावा मांगे छे ते लोको माटे ओलम्पिक कक्षानु आ स्टेडियम, ओलम्पिक कक्षानु आ स्पोर्ट्स कॉम्प्लेक्स नु आजे खातमुहूर्त कर्यु छे। क्यारे अमदावाद ना लोकोए आ विचार्यु हशे के गुजरात नी अंदर यूरोपियन अने अमेरिका जेवी एक क्वालिटी नु ओलम्पिक स्टेडियम आपणे लोकोने मळे 653 करोड़ ना खर्चे आ स्टेडियम गांधीनगर लोकसभा ना नारणपुरा विस्तार में बनवा जई रह्यु छे। आदरणीय अमित भाई शाह साहेब नु हूँ आज गुजरात ना सौ युवाओ वती, गुजरात ना सौ रमतवीरो वती आपनो आभार मानवा मांगू छू के जे युवाओ जेमनु सपनु रमत गमत क्षेत्र नी अंदर एक नवी ऊंचाई प्राप्त करवा माटे जे लोको रात दिवस मेहनत करी रह्या छे एने एक नवू प्लेटफॉर्म आ स्टेडियम आवनारा दिवसोमां पूरू पाडशे। आप सौ महानुभवो नु हूँ आज अहीं स्वागत करू छू। गुजरात ना विविध क्षेत्रोमांथी जे रमतवीरो भी यहाँ आव्या छे तेमनुं भी हूँ फरी एक वार खूब खूब स्वागत करू छू। आप सौ लोकोनो फरी एक वार खूब खूब आभार। खूब खूब आभार माननीय मंत्रीश्री आपनो। और अब आने वाले समय में देश की खेल प्रवृत्तियों को अंतर्राष्ट्रीय परिपेक्ष में परिभाषित करने जा रहे इस निर्माणाधीन नारायणपुरा स्पोर्ट्स कॉम्प्लेक्स के बारे में अवगत होते हैं इस फिल्म के माध्यम से। एक लाख અને હવે જોઈએ ટોપ 3 હેડલાઇન્સ। દીવા પોલીસ અને પર્યટકો વચ્ચે મારામારી, પોલીસે મહિલાને પણ માર્યો માર, એસપીએ કહ્યું કે ઘટનાની તપાસ ચાલુ, દોષિતો સામે લેવાશે પગલાં। વડોદરામાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત, નવાયાર્ડ વિસ્તારમાં યુવાનને લીધો અડફેટે, ઘટનાના સીસીટીવી આવ્યા સામે। અમદાવાદમાં આઈપીએલનો ફીવર, આજે સાંજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સની થશે ટક્કર, ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ, અમિત શાહ અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સ્ટેડિયમમાં રહેશે ઉપસ્થિત। પોલીસ કર્મીઓ માટે રહેણા